નમસ્કાર. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન યુનિટ નંબર 3 આયોજન. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આયોજનની મર્યાદા વિશે વાત કરી હતી. આજના દિવસે આપણે આયોજનની વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ વિશે વાત કરવાના છીએ. આયોજનની પ્રક્રિયાના કેટલા તબક્કા છે, કયા કયા છે તેના વિશે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે હેડિંગ બાંધીએ અને ત્યાર પછી એના વિવિધ પ્રકારના તબક્કાઓ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ. આયોજનની પ્રક્રિયા. આયોજનની પ્રક્રિયાના મુખ્યત્વે 9 તબક્કાઓ છે. 9 પ્રક્રિયામાંથી એને પસાર થવું પડે છે. એ પહેલા થોડી પ્રાથમિક માહિતી મેળવીએ. આપણને ખબર છે કે આયોજન છે એ ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે. એટલે ભવિષ્યની એક પ્રકારની શું છે, વિચારણા છે. ભવિષ્યમાં જે કંઈ કામ કરવાનું છે એની વર્તમાનમાં છે પૂર્વ વિચારણા કરવામાં આવે છે. અને આપણને બધાને ખબર છે કે ભવિષ્ય માટે કોઈ પ્રક્રિયા અથવા તો કોઈ પણ કાર્ય જો વિચારવામાં વર્તમાનમાં છે વિચારવામાં આવે તો સ્વાભાવિક રીતે ભવિષ્યમાં ભવિષ્ય અનિશ્ચિત છે. એટલે વર્તમાનમાં છે એ આપણને કેટલીક વખત ખામીઓ પણ જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે તમારે કંઈક બહાર જવું છે તો આપણને ખબર નથી અત્યારે વરસાદી વાતાવરણ છે તો ક્યારે વરસાદ આવે અનિશ્ચિત છે, તો કે અનિશ્ચિત છે, એ નિશ્ચિત હોતું નથી. એની જેમ ભવિષ્ય માટે જ્યારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વિચાર કરવાની હોય ત્યારે તો કે અનિશ્ચિતતા રહેલી છે. અને અનિશ્ચિતતાઓને દૂર કરવા માટે એક પછી એક એના તબક્કાઓ છે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તો સૌથી પહેલા આપણે આયોજનની જે પ્રક્રિયા છે તેના અલગ અલગ મુદ્દાઓ વિશે વાત કરવાની છે. તો આયોજનની પ્રક્રિયાના મુખ્યત્વે 8 મુદ્દાઓ છે, જેમાંનો સૌથી પહેલો મુદ્દો છે હેતુ નિર્ધારણ. હવે આયોજનની પ્રક્રિયાની પહેલા સૌથી પહેલા આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ. આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન કેવી છે, તો કે માનસિક પ્રક્રિયા છે, બૌદ્ધિક વિચાર કરવાની પ્રક્રિયા છે. ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે. ભવિષ્યમાં શું કામ કરવાનું છે એની અગાઉથી વિચારણા કરવામાં આવે છે. એટલે એનો એક નકશો તૈયાર કરવામાં આવે છે કે ભવિષ્યમાં આવા પ્રકારના કામ કરવાના છે. તેમાં સંચાલન રંગ પૂરે છે. એટલે સંચાલન છે એની અંદર ફાળો આપે છે. રંગ પૂરે એટલે લાલ પીળો લીલો રંગ પૂરે હોય, રંગ પૂરે એટલે શું, તો એની અંદર ફાળો આપે છે. પ્રક્રિયા સરળ બનાવે છે. ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટેની પ્રક્રિયાને નીચે મુજબના અમલમાં મૂકવામાં આવે છે. એટલે ભાવિ છે અનિશ્ચિત છે, એટલે એને પાર પાડવા માટે વિવિધ પ્રકારના તબક્કાઓ છે મૂકવામાં આવે છે, જેમાં સૌથી પહેલો મુદ્દો કયો છે, તો કે હેતુ નિર્ધારણ. હેતુ છે નક્કી કરવો. હેતુ નિર્ધારણ એટલે શું, તો કે હેતુ નક્કી કરવો. ઉદાહરણ તરીકે કંપનીએ ભવિષ્યમાં શું હાંસલ કરવાનું છે, શું પ્રાપ્ત કરવાનું છે એના અંગે શું કરે છે, તો કે વિચારણા કરે છે. આયોજનમાં શું કરે, વિચારણા કરે છે. એટલે આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શું છે, તો કે હેતુ નિર્ધારણ છે. હેતુ નક્કી કરવું, આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે. સૌથી પહેલો તબક્કો કયો છે, તો કે હેતુ નિર્ધારણ. ટીક માર્ક કરજો, એક એમસીક્યુ ની અંદર પૂછાય છે કે આયોજન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જણાવો, તો કયો આવશે, તો કે હેતુ નિર્ધારણ. અને મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું, પ્રક્રિયા હંમેશા હોય એ ક્રમમાં જ લખવાની, એનો ક્રમ છે તૂટવો જોઈએ નહીં. જેમ કે પહેલો મુદ્દો છે હેતુ નિર્ધારણ, બીજો છે આયોજનના આધાર સ્પષ્ટ કરવા, તો એ ક્રમમાં જ લખવાનો, કોઈ પણ પ્રકારનો ક્રમ છે તોડવાનો નથી. તો હેતુ નિર્ધારણ એ આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડે છે. જો હેતુ છે વ્યવસ્થિત નક્કી કરેલો હોય, હેતુ છે એ હકીકત વાળો હોય, તો જ આયોજનની પ્રક્રિયા છે એમાં જે કઈ નક્કી કરેલું છે એ પાર થઈ શકે છે. એટલે હેતુ નિર્ધારણ છે યોગ્ય રીતે થવું જોઈએ. હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે તે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ, હકીકતના હોવા જોઈએ. કંપનીની તેવળ હોય, ઉદાહરણ તરીકે કંપની છે દર મહિને, તો કે ભાઈ ધારો કે 50,000 નફો કમાઈ શકે છે, પણ એવું નક્કી કરી નાખે કે આપણે તો કે હવે દર મહિને છે 5,00,000 નફો કમાવું, તો કંપની માટે શક્ય નથી. કેમ કે જે કંપની 50,000 માંડ નફો કમાતી હોય એ 5,00,000 નો હેતુ નક્કી કરે તો એ યોગ્ય કહેવાય નહીં. તો વાસ્તવિક હોવા જોઈએ,
50,000 છે તો કદાચ 10,000 નો વધારો થાય 8,000 નફો કમાવો તો એ શું છે વાસ્તવિક પરિસ્થિતિ છે તો વાસ્તવિક છે હોવા જોઈએ સાથે કીધું છે બુદ્ધિગમ્ય હોવા જોઈએ બુદ્ધિપૂર્વકની વિચારણા બુદ્ધિથી વિચારેલા હંમેશા આવા જે કઈ નિર્ણયો છે લેવા જોઈએ જેથી કરીને તો કે એ પાર થઈ શકે નતર પાર ન થઈ શકે એવા જો આપણે હેતુઓ નક્કી કરીએ તો સ્વાભાવિક રીતે છે એ ઝડપથી આપણને ધ્યેય કે હેતુ છે પ્રાપ્ત થઈ શકતો નથી એટલે આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો અથવા તો પ્રથમ પ્રક્રિયા કઈ છે તો કે હેતુ નિર્ધારણ છે બીજું આધાર આયોજનના આધાર સ્પષ્ટ કરવા આયોજનના આધાર સ્પષ્ટ કરવા હવે આપણને એમ થાય કે આયોજન એની અંદર હેતુ તો નક્કી કરીએ તો હવે એના આધાર સ્પષ્ટ કરવા એટલે શું તો આધાર એટલે શું તો કે અનુમાન એક પ્રકારની શું છે વિચારણાઓ અથવા તો પૂર્વ વિચારણા પૂર્વ એટલે અગાઉથી વિચારણા હવે જે કંઈ નક્કી કરેલું છે જો એની અંદર પૂર્વ વિચારણા નક્કી કરવામાં આવે ભાઈ ઉદાહરણ તરીકે 5,00,000 નો નફો છે એ કંપની નક્કી કરે છે આપણે તો કે એક વર્ષની અંદર 5,00,000 નો નફો કમાવો તો એ શું થયું તો કે હેતુ નિર્ધારણ છે ધ્યેય નિર્ધારણ કે હવે એના આધારો છે સ્પષ્ટ કરવા હવે 5,00,000 નો નફો કમાવે તેના માટે શું કરવું જોઈએ તો એક પ્રકારના આધારો સ્પષ્ટ કરવા એને શું કહેવાય છે આધારો તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ 5,00,000 નો નફો છે ધારો કે પ્રાપ્ત કરવો હોય તો કંપનીને દર વર્ષે તો કે ઓછામાં ઓછા 40,000 રૂપિયા મળવા જોઈએ ઓછામાં ઓછા 45,000 નો નફો થવો જોઈએ તો એ એક વર્ષની અંદર 5,00,000 નો નફો પ્રાપ્ત કરી શકે તો એના માટે અગાઉથી વિચારણા કરવામાં આવે છે એને કહેવાય છે આધારો સ્પષ્ટ કરવા અથવા તો નક્કી કરવા તો હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે જો એને પાર પાડવો હોય હેતુ તો નક્કી થઈ ગયો 5,00,000 નો નફો કમાવો પણ એને જો પાર પાડવો હોય તો આધાર છે સ્પષ્ટ હોવો જોઈએ આ આધાર એટલે અનુમાનો અને પૂર્વ ધારણાઓ ટીકમાં કરજો આધાર એટલે શું તો કે એક પ્રકારનું અનુમાન છે અથવા તો શું છે તો કે પૂર્વ વિચારણા છે પૂર્વાનુમાન છે એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વ ધારણાઓ કરવામાં આવે છે આંતરિક પરિબળો કર્મચારીઓ કેટલું કામ કરી શકે છે એ કેટલી કલાક કામ કરી શકે છે કેટલું ઉત્પાદન થાય છે એના નીતિ નિયમો કેવા છે કેટલી કલાક છે યંત્ર પાસેથી કામ લેવામાં આવે છે કાચા માલનો બગાડ કેટલો થાય છે આ બધા કેવા છે તો કે આંતરિક પરિબળો છે આ આંતરિક પરિબળો અને બીજી બાબત આપી છે બાહ્ય પરિબળો જેમ કે સરકાર હોય સમાજ છે સામાજિક પરિબળ છે રાજકીય પરિબળ છે તો આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળને ધ્યાનમાં રાખીને હંમેશા આ જે આધારો છે એ નક્કી કરવા જોઈએ એની અગાઉથી વિચારણા છે કરવી જોઈએ કાલ હવે સરકાર બદલાય અને રાજકીય બાબત છે બદલાતી જાય તો સ્વાભાવિક રીતે તો કે ભાઈ જીએસટી માંથી કંઈક બીજું નવું આવી જાય અથવા તો જે કઈ ટેક્સ લેવામાં આવે છે એ નવો ટેક્સ છે એની અંદર વિચારણા તો એવું ના હોવું જોઈએ એટલે બાહ્ય અને આંતરિક પરિબળ બંને વિચારીને હંમેશા આ આધારો છે સ્પષ્ટ કરવા જોઈએ આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી એટલે આધારો છે સ્પષ્ટ હોવા જોઈએ જો સ્પષ્ટ ન હોય તો કે સ્વાભાવિક રીતે આપણે જે આયોજનમાં નક્કી કરવામાં આવે છે એ પ્રાપ્ત થઈ શકતું નથી ત્રીજો મુદ્દો માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું ત્રીજો મુદ્દો શું છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું જે હેતુ નક્કી કરવામાં આવ્યો છે એના આધારો સ્પષ્ટ થઈ જાય એ પછી શું કરે તો કે એના અંગેની માહિતી છે પ્રાપ્ત કરશે માહિતી છે એ એકત્રિત કરશે ભેગી કરશે અને માહિતી એકત્રિત કર્યા પછી એનું શું કરશે તો કે વિશ્લેષણ કરશે જેમ કે ધંધાકીય એકમની અંદર હેતુ નક્કી કર્યો 5,00,000 રૂપિયા છે વર્ષની અંદર કમાવો એના માટે આધારો સ્પષ્ટ કર્યા કે દર મહિને છે 45,000 રૂપિયાનો નફો થવો જોઈએ એ અગાઉથી વિચાર કરી લીધો એના પછી તો કે માહિતી એકત્રિત કરશે કે આ નફો છે એ આપણને કેવી રીતે મળશે વેચાણ વધારે કરવાથી મળશે જાહેરાતો વધારવાથી મળશે કર્મચારીઓને વધારે કામે લગાડવાથી મળશે તો એના માટે શું કરશે તો કે માહિતી એકત્રિત કરશે કે ભાઈ ઉત્પાદન એટલું જોશે
કે દર મહિને છે 1000 એકમોનું ઉત્પાદન કરો એના માટે તો કે ભાઈ 50 કર્મચારીઓને કામે લગાડો તો એ શું છે તો કે એના માટે ની માહિતી એકત્રિત કરે છે એટલે 1000 એકમો ઉત્પાદન કરવા હોય તો એના માટે 50 કર્મચારીઓને કામે લગાડવા આટલી કલાક કામ સોંપશું તો આપણને દર મહિને 45000 રૂપિયાનો ફો થાય તો એ માહિતી શું કરી એને એકત્રિત કરી છે એટલે માહિતી એકત્રિત કરવામાં આવે છે અને એનું વિશ્લેષણ કરવામાં આવે કે જો કર્મચારીઓને આટલા દિવસ રેગ્યુલર છે કામ મળશે તો તો કે તો જ એ છે આપણો હેતુ છે એ પાર પડી શકવાનો છે નહીતર હેતુ છે પાર પાડી શકવાના નથી એટલે માહિતી એકત્રિત કરવામાં આવે છે અને માહિતીનું એકત્રીકરણ કર્યા પછી એનું શું થાય તો કે વિશ્લેષણ કરવામાં આવે છે આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત થવી જોઈએ હવે માહિતી એકત્રિત છે બે રીતે થાય પ્રત્યક્ષ અને પરોક્ષ ઉદાહરણ તરીકે કોક દ્વારા આપણને જાણવા મળે કે 1000 એકમો ઉત્પાદન કરવા હોય ને તો લગભગ છે ને તારે 70 વ્યક્તિને કામે લગાડવા જોઈએ તો એ કોના દ્વારા માહિતી મળી તો કે બીજા દ્વારા માહિતી મળી છે બીજા દ્વારા એટલે તો કે પરોક્ષ રીતે માહિતી મળી છે હવે પ્રેક્ટિકલી જો એ વ્યક્તિ જાતે તપાસ કરે છે કે ભાઈ આટલું ઉત્પાદન કરવું છે તો કે એના માટે તો કે 55 કર્મચારીઓની જરૂર છે તો એ શું છે તો કે જાતે તપાસ કરે છે એ જાતે તપાસ કરે એટલે એને કહેવાય છે પરોક્ષ માહિતી એકત્રિત તો વ્યક્તિ જો જાતે માહિતી એકત્રિત કરે તો પરોક્ષ કહેવાય જો બીજા દ્વારા માહિતી છે પ્રાપ્ત કરાવે તો એ કેવી કહેવાય સોરી જાતે માહિતી કરે તો પ્રત્યક્ષ છે અને બીજા દ્વારા માહિતી જો પ્રાપ્ત કરાવશે તો એ પરોક્ષ માહિતી તરીકે ઓળખાય છે એટલે બે રીતે માહિતી છે એકત્રિત કરી શકે છે પ્રત્યક્ષ અને પરોક્ષ તેનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે એટલે આ માહિતી જે એકત્રિત થાય છે એ માહિતી એકત્રિત કર્યા પછી એનું શું થાય તો કે અર્થઘટન થાય કે 55 વ્યક્તિઓ કામે લાગ્યા એને એટલા કલાક કામ સોંપવામાં આવ્યું આટલું ઉત્પાદન દરરોજનું થાય છે મહિનાનું એટલું ઉત્પાદન થશે અને વર્ષના અંતે આટલો લોકો છે પ્રાપ્ત થવાનો છે તો એ શું થયું એનું અર્થઘટન કરવામાં આવે છે જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે એટલે એના વિશે જો અગાઉથી માહિતી પ્રાપ્ત થાય તો એના ચોક્કસ પરિણામ છે એમાંથી આપણે મેળવી શકીએ છીએ એના પછી ચોથો મુદ્દો કયો છે તો કે વૈકલ્પિક યોજના તૈયાર કરવી ચોથો મુદ્દો કયો છે વૈકલ્પિક વૈકલ્પિક યોજના તૈયાર કરવી હવે સ્વાભાવિક છે કે જે રીતે માહિતીના આધારો છે સ્પષ્ટ થાય છે જે રીતે માહિતીનું એકત્રીકરણ થાય છે તો હવે ધારો કે જે પ્રમાણેની યોજના બનાવી છે એ યોજના પાર ન થઈ શકે તો એ યોજનાની અંદર કોઈ પ્રકારની ખામી ઉદ્ભવી તો એ યોજનાને પાર પાડવા માટે સ્વાભાવિક રીતે એના બદલામાં એક બીજી યોજના છે બનાવવામાં આવે જેને શું કહેવાય તો કે વૈકલ્પિક યોજના કહેવાય આવી ધ્યેયને પૂર્ણ કરવા માટે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે હેતુ છે એને પાર પાડવા માટે આવી અલગ અલગ પ્રકારની યોજનાઓ છે તૈયાર કરવામાં આવે છે એને કહેવામાં આવે છે વૈકલ્પિક યોજનાઓ જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજનાનું ઘડતર થાય છે એટલે નવી યોજના એક જ ધ્યેય પાર પાડવા માટે એક કરતા વધારે યોજના બનાવવામાં આવે છે અને એનું ઘડતર છે કરવામાં આવે છે એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે ધંધાકીય એકમની અંદર જો ધ્યેય પ્રાપ્ત કરવો હોય તો એક કરતા વધારે વિકલ્પો હોય કે એક યોજનાની અંદર મુશ્કેલી આવી તેના બદલે બીજી યોજના એની અંદર મુશ્કેલી આવે તેના બદલે ત્રીજી યોજના આવી અલગ અલગ પ્રકારની યોજનાઓ છે એમાં જોવા મળે છે આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવે છે એટલે જ્યારે આયોજન કરતા હોઈએ તો એનામાં આવી અલગ અલગ પ્રકારની યોજનાઓ છે તૈયાર કરવામાં આવે છે અને એનો વિચાર છે કરવામાં આવતો હોય છે દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું બે યોજનાઓ છે હવે ધંધાકીય એકમની સ્થાપના થાય તો એની અંદર નક્કી કરવામાં આવે કે ભાઈ કોઈ ચીજ વસ્તુ છે એનું ઉત્પાદન કરી વેચાણ કરશું કે એ જ ચીજ વસ્તુઓ છે તૈયાર કરીને બીજાને વેચાણ કરશું તો આ બે વિકલ્પ યોજના છે ઉદાહરણ તરીકે કોઈ પેસ્ટ બનાવતી કંપની છે એ શું કરશે તો કે ભાઈ પોતાની કંપનીની અંદર શું કરશે તો કે ઉત્પાદન કરે છે
પણ એવું નથી કરવું કંપનીને તો એ બીજા પાસેથી ખરીદીને જુદો જુદો અલગ અલગ પ્રકારના ફેરફારો કરીને શું કરે છે એનું વેચાણ કરે છે માં થોડો ઘણો બદલાવ કરીને શું કરશે તો કે વેચાણ કરે છે તો આવી કંપની વેચાણ કરે છે અથવા તો નફો કમાવવા માટે આવા અલગ અલગ પ્રકારની યોજનાઓનો વિચાર કરતી જોવા મળે છે એટલે વૈકલ્પિક યોજનાઓ છે તૈયાર કરે છે એના પછી પાંચમું વિકલ્પોની વિચારણા કરવી પાંચમો મુદ્દો કયો છે વિકલ્પોની વિચારણા હવે અલગ અલગ જે વિકલ્પ છે એનું પરિણામ શું આવશે એના અંગેની શું કરવામાં આવે છે તો કે અગાઉથી વિચારણા કરવામાં આવે છે જે વિકલ્પ આપણે પસંદ કરેલો છે એનું પરિણામ શું આવશે તો એની અગાઉથી છે વિચારણા કરવામાં આવે છે એટલે વિકલ્પોની શું કરવામાં આવે વિચારણા કરવામાં આવે છે વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં આવે છે જે વિકલ્પ પસંદ કર્યો હોય એનું શું પરિણામ આવશે એના અંગેની શું થાય વિચારણા કરવામાં આવે છે હમણાં એક ઉદાહરણ આવ્યું હતું કે કંપનીની અંદર જો ઉત્પાદન કરવામાં આવે અને ઉત્પાદન કર્યા પછી એનું શું થાય તો કે વેચાણ કરવામાં આવે તો આપણને શું ફાયદો થાય શું ગેરફાયદો થાય કેટલી ઝડપથી ઉત્પાદન થઈ શકે કેટલા એકમનું ઉત્પાદન થઈ શકે એમાંથી નફો કેટલો પ્રાપ્ત થવાનો છે તો આ બધી વિચારણા છે કરવામાં આવે અને ઉત્પાદન નથી કરવું આ વિકલ્પ પસંદ નથી કરવું તો કે ધંધાકીય એકમની અંદર તૈયાર વસ્તુઓ લાવશે અને એમાં જરૂરી ફેરફારો કરીને શું કરશે તો કે વેચાણ કરશે તો એની અંદર કંપનીને કેટલો નફો મળશે એનું શું પરિણામ આવવાનું છે એમાં એને કેટલો ફાયદો થવાનો છે આ બધા જ વિકલ્પોની વિચારણા છે એ કરવામાં આવતી હોય છે એટલે વિકલ્પોની છે વિચારણા કરવામાં આવે છે આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે આ જે વિચારણા છે એ કેવું છે બૌદ્ધિક પ્રક્રિયા છે કે કદાચ આપણને એટલો નફો થાય અને એ કેના માટે ભવિષ્ય માટે છે ભવિષ્યમાં આ યોજના પસંદ કરશું એના માટે આપણને એટલો નફો મળવાનો છે એ બુદ્ધિપૂર્વક છે વિચારવામાં આવે છે વિચારણા કરતી વખતે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે જો આવી વિકલ્પોની વિચારણા કરવી હોય તો સ્વાભાવિક રીતે એની અંદર જે કઈ આંકડાઓ છે એની ગણતરીઓ છે એનો પણ વિકલ્પ છે પસંદ કરવો પડે અને ગણતરીઓનો ઉપયોગ છે કરવામાં આવે છે આ માટે ધંધાકીય એકમ કાર્યાત્મક સંશોધન દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરે છે એક કાર્યાત્મક યોજના છે સંશોધન છે કરે છે જેને આપણે કહીએ છીએ ઓઆર ઓઆર નું પૂરું નામ જણાવો તો કે ઓપરેશન રિસર્ચ એના દ્વારા છે કઈ યોજના યોગ્ય રહેશે એકમ માટે તો એ યોજના છે એ વિચારવામાં આવે છે એટલે વૈકલ્પિક વિચારના વિકલ્પોની છે વિચારણા કરવામાં આવે છે એના પછી છઠ્ઠો મુદ્દો ચોક્કસ યોજના સ્વીકારવી ચોક્કસ યોજના સ્વીકારવી હવે યોજના છે એ એની વિચારણા થઈ ગયા પછી એની અંદર જે કઈ ફિટ બેસે એવી યોજના છે અથવા તો કઈ યોજના યોગ્ય રહેશે આ આયોજનની અંદર તો એ યોજના છે એનો શું કરવામાં આવે સ્વીકાર કરવામાં આવે ઉદાહરણ તરીકે હવે જો તૈયાર વસ્તુઓ લાવે અને એનું વેચાણ કરે તો એની અંદર દર મહિને છે એ ધારો કે 40,000 રૂપિયા નફો થતો હોય બધો ખર્ચો બાદ કર્યા પછી અને જો ઉત્પાદન કરીને વેચાણ કરે તો એની અંદર 60,000 રૂપિયા નફો થાય કેટલો થાય 60,000 રૂપિયા તો હવે સ્વાભાવિક છે કંપની શું કરશે તો કે ઉત્પાદન કરશે અને પછી શું કરે વેચાણ કરશે તો એટલા માટે ચોક્કસ યોજના એને સ્વીકારી છે આપણે ઉત્પાદન કરી શું કરવાનું છે વેચાણ કરવાનું છે એટલે એના અંગેની યોજના છે એનો સ્વીકાર કરે છે આ તબક્કે એટલે કે આ છઠ્ઠા તબક્કાની અંદર વિવિધ વિકલ્પો અંગે વિચારણા અભ્યાસ અને ચકાસણી કરી કોઈ શ્રેષ્ઠ યોજનાનો સ્વીકાર કરવામાં આવે છે એટલે આપણા માટે યોજના કઈ સારી રહેશે તો એના અંગેનો શું કરે છે વિચાર કરવામાં આવે છે એના પછી સાતમો મુદ્દો ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી
હવે આપણને ખબર છે કે કોઈ પણ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ શું રહેલો છે તો કે નફો કમાવવાનો છે દરેક ધંધાકીય એકમ હંમેશા નફો કમાવવા માટે કામ કરે છે પણ એનો મુખ્ય હેતુ નફો કમાવવો છે તો કે નહીં એ મુખ્ય હેતુ તો છે પણ સાથે ટિકેટની ગૌણ યોજનાઓ પણ હોય ઉદાહરણ તરીકે કે પોતાની ચીજ વસ્તુ દરેક વર્ગના લોકો ખરીદી શકે પોતાની ચીજ વસ્તુઓ છે એ બધા સુધી પહોંચે એની એની કિંમત છે ઓછી રહે તો ઈ પ્રકારની એક યોજના છે તૈયાર કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે ગૌણ યોજનાનું ઘડતર બનાવવી એટલે શું થાય ઘડતર અને એની ચકાસણી કરવામાં આવે છે કે હકીકતમાં આ યોજના જો અમલમાં આવશે તો શું થશે હકીકતમાં જો આ યોજના છે અને આપણે મૂકશું આયોજનની અંદર તો આપણને કઈ ફાયદો થવાનો છે કે નહીં લોકોને સમાજને ફાયદો થવાનો છે કે નહીં તો એની શું કરવામાં આવે છે ચકાસણી કરવામાં તો આવી રીતે ગૌણ યોજનાનું ઘડતર કરવામાં આવે અને એની ચકાસણી થાય છે મૂળ યોજનાને અનુરૂપ અથવા તો મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો એટલે કે વિકલ્પો અથવા તો વિકલ્પોની વિચારણા કરવામાં આવે છે તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે જે મુખ્ય હેતુ હોય એ મુખ્ય હેતુની સાથે કેટલાક બીજા હેતુઓ નક્કી કરવામાં આવે કેટલીક યોજનાઓ છે નક્કી કરવામાં આવે જેથી કરીને મુખ્ય યોજના છે પાર પડી શકે મુખ્ય હેતુ છે પ્રાપ્ત થાય તો એને કહેવામાં આવે છે ગૌણ યોજના એની સહાયક યોજના એટલે કઈ તો કે ગૌણ યોજના દાખલા તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો જે નિર્ણય કરે છે તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે આની અંદર ગાડીનું ઉદાહરણ આપ્યું છે એટલે જે મન ફાવે એક ગાડી લઈ લો ઉદાહરણ તરીકે ઓડી તમને BMW ગમતી હોય તો એ લઈ લો હવે ઓડી કંપની છે હવે એ કાર બનાવે છે ચાર બંગડી વાળી ગાડી છે બહુ પ્રખ્યાત છે કે તો એ કાર બનાવે છે હવે એને સહાયક એવું ટાયર કાર તો બનાવી નાખે પણ ટાયર ન હોય તો ગાડી હાલે તો કે ન હાલે તો સ્વાભાવિક રીતે આ ટાયર છે ક્યાંથી ખરીદવા બહારથી લાવશો કે કંપની જાતે ધંધાકીય એકમની અંદર તૈયાર કરશે તો એના માટેની યોજના બનાવી એટલે શું છે ગૌણ યોજના કાર તો એન્જિન ઉપર ચાલે છે આખી એન્જિન છે હોય તો કાર છે ચલાવી શકાય પણ ટાયર વગેરે હાલે કરી તો ન હાલે તો એ સ્વાભાવિક રીતે એના અંગેની યોજના બનાવશે કે ભાઈ ધંધાકીય એકમની અંદર જો ટાયર છે જાતે બનાવશું કે પછી બહારથી કરીશું તો એ શું છે એક પ્રકારની ગૌણ યોજનાનું ઘડતર છે આ ગૌણ યોજનાના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે અને જો આ યોજના છે જે સ્વીકારે છે ગૌણ યોજના બની ગઈ પછી એનું શું પરિણામ આવશે એની શું થાય તો કે ચકાસણી કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ ન રહે ભવિષ્યમાં છે આવી યોજનાને છે કોઈ પ્રકારની મુશ્કેલી ન રહે એટલા માટે આવી ગૌણ યોજના છે ઘડતર કરવામાં આવે છે અને આઠમો અને છેલ્લો મુદ્દો આયોજનની પ્રક્રિયાનો કયો છે તો કે યોજનાનું મૂલ્યાંકન યોજનાનું મૂલ્યાંકન હવે આખું જે આયોજન તૈયાર કરવામાં આવે છે એના અંગે આધારો સ્પષ્ટ કરવામાં આવે એના અંગેની માહિતી મેળવવામાં આવે છે એની વિચારણા કરવામાં આવે છે ચોક્કસ યોજના ઘડવામાં આવે છે એના અંગેની ગૌણ યોજના ઘડવામાં આવે પણ આ બધું જ કર્યા પછી એનું શું પરિણામ આવવાનું છે તો એના અંગે શું કરવામાં આવે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે એટલે કે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો અને સલાહકારોની મદદ પણ લેવામાં આવે છે એનું શું પરિણામ આવવાનું છે એ કેવી રીતે અમલમાં મૂકશું તો એના માટે તો કે નિષ્ણાંત વ્યક્તિઓ એની માહિતી છે એની પાસેથી મૂલ્યાંકન અથવા તો એની સલાહ પણ લેવામાં આવે છે જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય જો એમ કે આ પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થાય તો એ પ્રમાણે થાય સ્વાભાવિક રીતે યોજના બદલાવી હોય તો બદલાવી શકાય એની અંદર ફેરફાર કરવો હોય તો આપણે ફેરફાર પણ કરી શકીએ છીએ એટલે એ પ્રકારનો નિર્ણય લઈ શકાય આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે આયોજન જે એકવાર નક્કી થઈ જાય પછી એ આયોજન પાર એની અંદર જે કઈ નક્કી કરેલા હેતુઓ છે પાર પડી જાય પછી આયોજન પૂરું તો કે નહીં એ સતત ચાલતી પ્રક્રિયા છે એક આયોજન બને છે અને એ પાર થયા પછી બીજું આયોજન બનાવે પછી ત્રીજું એમ ક્રમ મુજબ ચાલ્યા કરે છે જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવો પડે
या सिद्धांत छे के जुओ अने आगळ वधो ई शुं छे एक प्रकारनो सिद्धांत छे के जे योजना तैयार थई छे एनुं परिणाम जुओ अने ए योजना पार थई जाय અને પછી આગળ વધો એટલે આયોજન છે એ નવું આયોજન પછી એના પછી છે ઘડવામાં આવતું હોય છે એટલે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો પડે છે કે દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે એટલે દરેક તબક્કાની અંદર આ પ્રકારનું મૂલ્યાંકન છે થવું જોઈએ તો આયોજનની પ્રક્રિયાના મુખ્યત્વે 8 તબક્કાઓ છે અથવા તો 8 મુદ્દાઓ છે તમને પ્રથમ તબક્કો પૂછેલો કયો છે હેતુ નિર્ધારણ છેલ્લો તબક્કો પૂછે તો કે યોજનાનું મૂલ્યાંકન આ યાદ રહેવા જોઈએ એમસીક્યુ ની અંદર આ સૌથી વધારે પૂછાય છે પણ આમ પણ યાદ રહેવા જોઈએ અને આ બે શાક્રમમાં યાદ રાખવાનું આનો ક્રમ છે તૂટવો જોઈએ નહીં જો તમે એક આ ત્રીજો મુદ્દો છે કે માહિતીનું એકત્રીકરણ કરી તેનું વિશ્લેષણ કરવું એ જો તમે ભૂલી ગયા તો કદાચ એવું બને કે આ એના બે માર્ક ફક્ત બે મુદ્દા લખ્યા છે ક્રમમાં એટલે એના બે માર્ક પણ ત્યારે તે મુદ્દાનો માર્ક તમને નોય મળે બાકીના મુદ્દાઓ તમારા સાચા નોય પણ પાડે તો યાદ રાખવાનું આનો ક્રમ છે તૂટવો જોઈએ નહીં ક્રમમાં ભેદ થવો જોઈએ નહીં તો આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ બીજું યોજનાના આધાર સ્પષ્ટ કરવા ત્રીજું માહિતીનું એકત્રીકરણ કરી તેનું વિશ્લેષણ કરવું ચોથું તો કે વૈકલ્પિક યોજના તૈયાર કરવી પાંચમું વિકલ્પોની વિચારણા કરવી છઠ્ઠું ચોક્કસ યોજના સ્વીકારવી સાતમું ગૌણ યોજના ઘડવી અને ચકાસણી કરવી આઠમું યોજનાનું મૂલ્યાંકન તો આ 8 મુદ્દા છે આપણને ગમે ત્યારે અડધી રાતે જગાડીને પૂછે તો આપણને યાદ રહેવા જોઈએ તો નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળવાના છીએ ત્યાં સુધી ઘરે રહો સ્વસ્થ રહો આભાર